ग्लोबल पार्टी। सरदार धाम ट्रस्ट भी हमारे युवाओं को ग्लोबल बिजनेस से जोड़ने के लिए कई प्रयास कर रहा है। वाइब्रेंट गुजरात समिट के जरिए जो शुरुआत कभी गुजरात ने की थी, ग्लोबल पाटीदार बिजनेस समिट उन लक्ष्यों को आगे बढ़ाएगी। पाटीदार समाज की तो पहचान ही रही है, ये जहां कहीं भी जाते हैं वहां के व्यापार को नई पहचान दे देते हैं। ग्लोबल पाटीदार बिजनेस समिट नो मुख्य उद्देश्य पाटीदार समाज ना लोकोना बिजनेस मा इच्छित वृद्धि लाबानो तथा समग्र बिजनेस ने विश्वना दरेक शहर सुधी विस्तारी तेनो विकास करवानो छे। आटलूज नहीं, साथे साथे नाना मा नाना बिजनेस ने योग्य नेटवर्क मळे तथा उद्योग साहसिको थी लईने मोटा मा मोटा बिजनेस टाइकून्स ना समन्वयनो पण छे। एकता से समृद्धि की ओर, परिश्रम, प्रामाणिकता, परोपकार अने प्रगति એ પાટીદારના પર્યાય છે। આગવી સૂઝબૂઝ અને પ્રામાણિકતાથી પાટીદાર સમાજે દેશ વિદેશમાં વિવિધ ક્ષેત્રે સિદ્ધિના શિખરો સર કર્યા છે। ભારતના નિર્માણથી લઈને આર્થિક અને સામાજિક વિકાસમાં પાટીદાર સમાજે સિંહ ફાળો આપ્યો છે। સમાજના આ વિકાસ રથને આગળ ધપાવવા માટે સરદાર ધામ વિશ્વ પાટીદાર સમાજ સતત કાર્યરત છે। જેના ભાગરૂપે મિશન 2026 અંતર્ગત આકાર લઈ રહેલું 10,000 થી વધુ પ્રથમ હરોળના ઉદ્યોગપતિઓનું સંગઠન એટલે ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઇઝેશન, જેના મુખ્ય ઉદ્દેશ છે એકબીજા સાથે નેટવર્કિંગ દ્વારા વેપાર ઉદ્યોગમાં પરસ્પર ઉપયોગી થવું, સમાજમાં નવા ઉદ્યોગ સાહસિકો તૈયાર કરવામાં ઉપયોગી થવું, શિક્ષિત અને દીક્ષિત યુવાનોને સન્માન સાથે રોજગારીની તકો પૂરી પાડવામાં ઉપયોગી થવું, જીપીબીઓના નેટવર્કને જિલ્લા, રાજ્ય અને વિવિધ દેશોમાં વિસ્તારવાનું આયોજન કરવામાં આવ્યું છે। સમસ્ત પાટીદારની એકતા દ્વારા સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના નિર્ધાર સાથે સરદાર સાહેબના અધૂરા સપનાને પૂરા કરીએ। જય સરદાર, જય હિન્દ। જવાબદારી સ્વીકારું છું। હું જીપીપીઓ નો રેગ્યુલર મેમ્બર તેમજ વિઝિટર તરફથી મળી રહેલા રેફરન્સ ને યોગ્ય ન્યાય આપીશ। દરેક પીપીટીમાં, દરેક મીટિંગમાં આપણે ચર્ચાઓ કરીએ છીએ કે એના લક્ષ્ય બિંદુઓ છે, એની કોર વેલ્યુઝ છે। એક એક એવા વાક્ય હોય છે કે જે આપણને સતતને સડંગ અને કન્સિસ્ટન્ટ વેમાં માર્ગદર્શન આપે છે કે આપણે આ સંસ્થા શા માટે બનાવી, સંસ્થાના ધ્યેય શું છે, એમાં આપણે શું કાર્ય કરશું અને આપણે શું ગોલ રાખીએ છીએ અને આવનારા કેટલા વર્ષોમાં શું અચીવ કરવા માંગીએ છીએ। આજે છે એ બધી ટર્મ્સ ને બિઝનેસ એક્સિસ્ટન્સ, યાને કે સાદી ભાષામાં સંસ્થાકીય વ્યાખ્યાઓ તરીકે ઓળખાય છે। ફર્સ્ટ છે વિઝન, એટલે કે દીર્ઘદ્રષ્ટિ। આપણા બિઝનેસનું જ્યારે આપણે વિઝન ડિફાઇન કરીએ એની જરૂર શા માટે હોય છે, કારણ કે આપણે જે બિઝનેસ કરવા માંગીએ છીએ એને આપણે આવનારા વર્ષોમાં ક્યારે જોઈએ છીએ એ વિઝનમાં આપણે જનરલી ડિફાઇન કરતા હોઈએ છીએ, એટલે આપણી દેશી ભાષામાં કહીએ તો દીર્ઘદ્રષ્ટિ।
હવે આ બધી ફેન્સી ટર્મ્સ છે બેઝિકલી વેસ્ટર્ન ઇમ્પોર્ટેડ આઇટમ્સ છે કે જે ઓલરેડી આપણા વડવાઓ ઉપયોગ કરતા હતા, આપણા જૂના જે ધંધાઓ છે તેમના વિઝન ઓલરેડી એસ્ટાબ્લિશ હતા, પણ એ ત્યારે આપણે કાગળમાં નહોતા લખતા કે નહોતા આપણે દરવાજે ચોંટાડતા. હવે આને આપણે ફોર્મલાઇઝ કરી દીધું છે, એટલે જે વિઝન છે એક સંસ્થા તરીકે, આપણા બિઝનેસ તરીકે આપણે આવનારા વર્ષોમાં ક્યાં હોઈશું એ બતાવે છે. ફોર એક્ઝામ્પલ, અમેરિકન સાઉથ વેસ્ટ એરલાઇન્સ છે, તો એનું વિઝન એવું છે ટુ બીકમ ધ વર્લ્ડ્સ મોસ્ટ લવડ, મોસ્ટ ફ્લોન એન્ડ મોસ્ટ પ્રોફિટેબલ એરલાઇન. નાઉ ઇફ યુ ઓબ્ઝર્વ હિયર માઇન્યુટલી, ધે હેવ કવર્ડ હિયર કસ્ટમર અફેક્શન. સો ધેર કોર ફંક્શન ઇઝ કસ્ટમર અફેક્શન. મોસ્ટ ફ્લોન, સૌથી વધારે વ્યાપક રીતે એમને ધંધો ફેલાવો છે, અને મોસ્ટ પ્રોફિટેબલ, સૌથી વધારે પૈસા કમાવાની દાનતથી એ લોકો ઉતર્યા છે મેદાનમાં. એટલે વિઝન છે એ આ બધી વસ્તુઓને એક સામાન્ય નાના વાક્યમાં બધું સાંકળી લે છે. નેક્સ્ટ નેક્સ્ટ છે મિશન. તો વિઝન એ મિશન છે બહુ કન્ફ્યુઝિંગ ટર્મ છે. આપણે જ્યારે આપણે વિઝન સેટ કરી દીધું તો મિશન એ વળી શું નવી વસ્તુ છે? એનો સારો ગુજરાતી શબ્દ છે ધ્યેય. ધ્યેયનો અર્થ એવો છે કે વિઝન તો આપણે એક જર્ની માટે ડેસ્ટિનેશન ફિક્સ કર્યું કે આટલા વર્ષે કે આટલા વર્ષો પછી અમે અહીંયા આવવા માંગીએ છીએ, પણ એ જઈશું કેવી રીતે એ મિશન કે છે. મિશન એટલે ધ્યેય, કે અમારી જે સંસ્થા છે એ અમારા વિઝન જે ડિફાઇન કરેલું છે ત્યાં કેવી રીતે જશે, અને અમારા માણસો કે અમારી ટીમ છે કેવી રીતે કામ કરશે, અને આવતા વર્ષોમાં પણ કેવી રીતે કામ કરશે એનું સતત ફોકસ જે છે એ આપણને મિશન આપે છે. ફોર એક્ઝામ્પલ, ઇફ વી ટેક અબાઉટ એમેઝોન, વી સ્ટ્રાઈવ ટુ ઓફર આર કસ્ટમર્સ ધ લોએસ્ટ પોસિબલ પ્રાઇસીસ. એમેઝોન એવું કહે છે કે અમારું મિશન એવું છે કે અમારા કસ્ટમર્સને અમે સૌથી ઓછા ભાવમાં વસ્તુ આપીએ. નેક્સ્ટ, એ લોકો એવું કહે છે કે બેસ્ટ અવેલેબલ સિલેક્શન, વિશ્વના સૌથી શ્રેષ્ઠ ઉત્પાદનો અમે એમના સુધી પહોંચાડવા માંગીએ છીએ. અને થર્ડ એમનો પોઈન્ટ છે કે અલમોસ્ટ કન્વિનિયન્સ, કે એક જ ક્લિકના સહારે અમે અમારા કસ્ટમર સુધી પહોંચવા માંગીએ છીએ. વિઝન અને મિશનનો આ એક પાતળી ભેદરેખા છે કે આ વર્ષ સુધી અમે અહીંયા હશું અને આવી રીતે હશું. નેક્સ્ટ, હવે આવે છે ગોલ. ગોલ એટલે લક્ષ્ય. પેલા જે છે એનાથી પણ આ ત્રીજું છે વધારે કન્ફ્યુઝિંગ લાગે ક્યારેક, કે ભાઈ આપણે વિઝન નથી કર્યું, મિશન કર્યું, તો ગોલ્સ શા માટે? ગોલ્સ છે ને ટૂંકા ગાળાના હોય, એ ફાઇનાન્શિયલ હોય, બેઝડ ઓન ટીમ સ્ટ્રેન્થ હોય, કસ્ટમર એક્વિઝિશન હોય, એ રીતના હોઈ શકે છે. ફોર એક્ઝામ્પલ, ટુ એક્વાયર 1000 પેઇંગ કસ્ટમર્સ વિધિન ગુજરાત બિફોર માર્ચ 23. આ ગોલ્સ છે કે જે ટૂંકા ગાળાના અચીવેબલ હોય છે, એની ખાસિયત એવી હોય છે કે જે આપણે શક્ય હોય આપણી કોમ્પિટન્સી અને કેપેબિલિટીમાં આવતું હોય. નેક્સ્ટ, હવે આવે છે વેલ્યુઝ. આપણે જીપીડીઓની હમણાં રિસેન્ટ પીપીટીમાં કોર વેલ્યુઝ કરીને એક સ્લાઇડ વાંચી હતી, એ જ વસ્તુ છે આ વેલ્યુઝ, કે જે બતાવે છે મૂલ્ય, કે જે આપણી ધંધાની સૈદ્ધાંતિક યોગ્યતા અને આપણા વાણી, વર્તન, કર્તવ્ય અને વ્યવહારનું માર્ગદર્શન જે આપે ને એને વેલ્યુઝ કહેવાય. વેલ્યુઝ મીન્સ કે આપણે બિઝનેસમાં જે સિસ્ટમ એસ્ટાબ્લિશ કરીએ છીએ, ગ્રાઉન્ડ લેવલ ટીમથી સ્ટાર્ટ કરીને સીએમડી સીઈઓ સુધી. ફોર એક્ઝામ્પલ, ઓનેસ્ટી, અકાઉન્ટેબિલિટી, ઓનરશીપ. ઘણા બિઝનેસીસમાં આવી ઘણી બધી ટર્મ્સ આવતી હોય છે જે આપણે ડિફાઇન કરતા હોઈએ છીએ, કે ફોર એક્ઝામ્પલ ટાટા લઈએ, ટાટાની કોઈ પણ પ્રોડક્ટ ખરીદે તો આપણને એક ટ્રસ્ટ હોય છે કે આ પ્રોડક્ટ બાહ્યા તો નહીં. કેમ? કારણ કે એની વેલ્યુઝ છે. દે ડુ નોટ ડીલ વિથ એની નોનસેન્સ પ્રોડક્ટ. એની વેલ્યુઝ થકી આપણે આપણા બિઝનેસમાં પણ અચીવ કરી શકીએ છીએ. નેક્સ્ટ, હવે જે પર્પઝ, આ બધું કરે પછી હમણાં એક નવો ટ્રેન્ડ સ્ટાર્ટ થયો છે કે તમારા બિઝનેસનો પર્પઝ સેટ કરો. ધંધા ઘણી વખત કેવું થાય કે ક્યારેક એવું એવી સાયકલ ચાલતી હોય, કોઈ પણ બિઝનેસની લાઈફ સાયકલ છે, ક્યારેક એ બહુ સરસ ચાલે અને થોડા ટાઈમ પછી છે ને સ્ટેબલ થઈ જાય, ક્યારેક એમાં ડાઉન સાયકલ ચાલતી હોય. તો આપણા એમ્પ્લોઈઝના જે મોરલ છે એને અપ કેવી રીતે રાખવા, કે આપણને અંદર ખબર હોય સારું હમણાં પૈસા તો આવવા નથી. પર્પઝ એક એવી વસ્તુ છે કે જે તમામ ઇન્ટરનલ ટીમને સાંકળી નાખે છે, ઇમોશનલ અટેસ્ટ કરી નાખે છે. અને એ હેતુ એક એવી વસ્તુ છે કે જ્યારે તમારો મોરલ ડાઉન થાય ને ત્યારે તમને મોરલી અપ લાવવા માટે સપોર્ટ કરે છે. હેતુ એ બ્રોડ ટર્મ છે, પર્પઝ એટલે કે અમે આ બિઝનેસમાં શા માટે છીએ. આપણે વિઝન કહી દીધું કે અમે અહીંયા પહોંચવા માંગીએ છીએ, આવી રીતે પહોંચવા માંગીએ છીએ, આટલા સમયમાં પહોંચવા માંગીએ છીએ, પણ આ બધું અમે શા માટે કરીએ છીએ એ પર્પઝ ડિફાઇન કરશે. વી વોન્ટ ટુ મેક કસ્ટમર્સ લાઈફ ઇઝી બાય પ્રોવાઇડિંગ ડોર સ્ટેપ સર્વિસ, એક હેતુ થઈ ગયો. અને એ જ પર્પઝ છે એ ઘણા બધા ટાઈપના હોઈ શકે છે. નેક્સ્ટ, ધન્યવાદ. એની ક્વેશ્ચન્સ? અને કોમ્પ્યુટર યુઝ કરતા હોય તો એના માટે લેટેસ્ટ ડ્યુ ગ્લાસ આવી ગયા છે, તો અમારો સંપર્ક કરી શકો છો. બસ અગેન, જય જિંદાલ. 300% રિસાયકલ, 2
duplex board which used in duplex corrugated box manufacturing. My general ask is give me reference of corrugated box manufacturer near you. We are dealing with all those small. Right now we are exporting in more than 25 countries. અને મારી જંગલ છે કે મારે 1 લાખ એનર્જી ડ્રિંકના ટીમ જોઈએ છે, તો મેન્યુફેક્ચર મને ડિરેક્ટ કોલ કરે કરાવી શકે. થેન્ક યુ. એ પરદેશમાં યુઝ થાય છે જે એલ્યુમિનિયમ બોર્ડ એને ઓગાળવું હોય તો એને આ કૃષિ બદલે યુઝ કરી શકો. મોસ્ટલી અમારી જે વસ્તુ છે એ પરદેશમાં યુઝ થાય છે. તો આઉટરાઇન મારી સ્પેસિફિક આસ છે કે મારે સ્ટ્રોંગ રેફરન્સ જોઈએ છે જીટીપીએલ ગ્રુપ કંપનીઝ જયસી પરચેસ હેડ ઓફ જીમાર્ટ પરચેસ હેડ ઓફ જીમાર્ટ. થેન્ક યુ. વી આર કોરુગેટેડ બોક્સ મેન્યુફેક્ચરર અને એની ટાઇપ્સ ઓફ પ્રોડક્ટ મેન્યુફેક્ચરર ફાર્માસ્યુટિકલ કંપની એન્ડ ફૂડ પ્રોસેસિંગ કંપની. તમે એના ગૂગલ રેફરન્સ હોય તો તમે અમારો કોન્ટેક્ટ કરાવી શકો. થેન્ક યુ. આપની આસપાસ એવા કોઈ પણ એન્જિનિયરિંગ મેન્યુફેક્ચરર પ્રોડક્ટ મેન્યુફેક્ચરર હોય કે જેની પ્રોડક્ટ જર્મન કે અમેરિકન કંપની સામે વાત થતી હોય તો અમે એમને ઊભા થવા મદદ કરી શકીએ. વર્લ્ડ ક્લાસ ટેકનોલોજીનો એક્સેસ એમના ડોઝે બાકી છે. અમને એકવાર પણ કોન્ટેક્ટ કરાવશો. થેન્ક યુ. કેમિકલ ફ્રી ડિટર્જન્ટ્સ બનાવે છે અને એ પણ અમારે જો ફોર ન્યુ ટેકનોલોજીસ છે એના બેઝ છે. અને સ્પેસિફિક આસ છે મારે ડેરી ઇન્ડસ્ટ્રી કે જે લોકો મિલ્ક પેકેજિંગ કરતા હોય એનો કોન્ટેક્ટ જોઈએ અને ડિમાન્ડમાં જો પરચેસ મેનેજર હોય તો એનો કોન્ટેક્ટ જોઈએ. થેન્ક યુ. એન્ડ ફેમિલી મેટર્સ લેન્ડ મેટર્સ માં આપણે લોઅર કોટલી ટાઈપ તમારા જન્મ પર મેન્યુઅલ એકાઉન્ટિંગ લખાવ લખતા હોય જે ડિજિટલાઇઝેશન એકાઉન્ટ લખાવ હોય તો મેં મારો કોન્ટેક્ટ કરાવ.
solar energy EPC service, HKT electrical maintenance and testing, electrical isolation work, power factor solutions, जनरल आस्कमा छे इलेक्ट्रिकल प्रोजेक्ट अने सोलार इंस्टॉलेशन माटे जो इंडस्ट्रियल कॉमर्शियल अने रेसिडेंट कंज्यूमर्स होय तो मारो कॉन्टेक्ट करी थी कॉम्प्यूटर रिपेयरिंग मीटर रिपेयरिंग टोनर रिपेयरिंग नु काम बात करिए तो जे मित्रों ने कॉम्प्यूटर रिपेयरिंग टोनर रिपेयरिंग नु काम जो है तो मारो कॉन्टेक्ट करवा माटे नंबर ये थी डिजिटाइज कर दे साथे साथे टीचर्स अने पेरेंट्स नो कम्युनिकेशन ने पण कन्वीनिएंट बनाई दे जो कोई डेमो जो हो तो मारो संपर्क कर सके अने मेरी जनरल आशय इस स्कूल ना एडमिन डिपार्टमेंट में कोई कांटेक्ट हो तो मैं फॉरवर्ड करवा दूंगी थैंक यू हमें टैली सॉफ्टवेयर सेल्स सर्विस इंप्लीमेंटेशन कस्टमाइजेशन अने टैली में एकेडमी पर जरा ये अने प्लेसमेंट पर स्टूडेंट ने आता है अत्यार सुधी में हमें 500 के वधारे स्टूडेंट ने प्लेसमेंट पर आ भी चुके हैं एनी साथ साथ अत्यार थैंक्स टू परेश भाई जे मने रेट कॉन्ट्रैक्ट मारे साथ करेलो छे के जे द फास्टर शोरूम जितना पण गुजरात में बनसे त्यां आगे दरेक जगह टैली इंस्टॉल थशे तो मारी स्पेसिफिक आस छे के कोई पण डिस्ट्रीब्यूटर डीलर नेटवर्क होय तो मारो कॉन्टेक्ट करी सके छे एवा मैन्युफैक्चरर साथे थैंक यू मारो संपर्क करी शको छो कारण के कोई पण प्रोडक्ट कोई पण कंपनी की प्रोडक्ट होय छे एनी अंदर બધી પ્રોડક્ટ સક્સેસ નથી હોતી લાઈક એલજી ની અંદર તો દરેક પ્રોડક્ટ સક્સેસ નથી હોતી તમે જે પ્રોડક્ટ પરચેસ કરો છો તમને ખ્યાલ નથી હોતો તો તમે મારો એક આઈને તમે મારો સંપર્ક કરી શકો છો ગુજરાત ની અંદર કોઈ પણ જગ્યાએ તમારે કોઈ પ્રોડક્ટ લેવી હોય તો તમે મારો સંપર્ક કરી શકો છો પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસ એન્ડ ઓલ અધર ઇન્વેસ્ટમેન્ટ્સ ઓન અ સિંગલ પ્લેટફોર્મ વી ઓલસો પ્રોવાઇડ વેસ્ટર્ન યુનિયન મની ટ્રાન્સફર એન્ડ કરન્સી એક્સચેન્જ સર્વિસીસ This is Nitesh Desai from Nilkanth Investments. My general ask is to connect with doctors, chartered accountants, architects, and interior designers. And please connect me with your NRI friends and relatives. Thank you. Sales कहिए जी, तो generally आप वस्तु plastic industry, corrugated box industry, rubber industry, जो है इनके जिसमें use आए हैं, तो कोई reference हो तो मैंने आपका नंबर दिया. Thank you. हमें कोई भी प्रकार की loan को dealing कर लीजिए. હું બરોડા ગુજરાત ગ્રામીણ બેંકમાંથી 33 વર્ષની બેન્કિંગ નોકરીમાંથી રિટાયર થઈ અને ઓફિસ સ્ટાર્ટ કરેલ છે અમે હાઉસિંગ લોન મોર્ગેજ લોન એજ્યુકેશન લોન ટોપઅપ લોન વ્હીકલ લોન ગોલ્ડ લોન તમામ પ્રકારની લોન બિઝનેસ લોન એમએસએમઈ લોન 5 લાખથી મોડી 50 કરોડ સુધીની લોનમાં અમે ડીલિંગ કરીએ છીએ અમારી કંપની ખર્ચેર ખાસ એ છે કે અમે કોઈ પણ વ્યક્તિ જોડે એક પણ રૂપિયો ચાર્જ કમિશન કોઈ પણ જગ્યાએ લોન લેવી હોય તો અહીંયા પેટ્રોલમાં અમે લોનની કન્સલ્ટન્સી કરી આપીએ છીએ અને ખાસ એક આશય છે કે અમે બિઝનેસ પાર્ટનર તરીકે પ્રોફેશનલ કોર્પોરેટ પ્રમોશનલ લક્ઝરીયસ નેટ પાર્ટીસ કોન્સર્ટ અને સાથે ડેકોરેશન કેટરિંગ એન્ડ સિક્યુરિટીસ પણ પ્રોવાઈડ કરે છે અમારી જનરલ રિક્વાયરમેન્ટ રહેતી હોય છે કે હોટલ પછી રિસોર્ટ વાળા જે પાર્ટી હોસ વાળા છે આ બધા અમારા માટે કી જનરલ રિક્વાયરમેન્ટ અને અમારા અત્યારે આમાં એક લાઈવ ઇવેન્ટ ચાલી રહી છે અમદાવાદમાં આઈપીએલ જે યોજાઈ રહી છે અત્યારે તો એનો આખો કોર્ડિનેશનનો અમારો અંદર કોન્ટ્રાક્ટ છે મારી સ્પેસિફિક આસ્ક એ છે કે ફાર્માસ્યુટિકલ્સ એન્ડ ફૂડ ઇન્ડસ્ટ્રીઝ ઓલસો એગ્રીકલ્ચર્સના જે કેમિકલ્સ ફોર ઓર્ડર્સ હોય એનો માર્કેટ કરી શકું છું થેન્ક યુ પ્રોપર્ટી એટલે કે ટીપ કરીએ છીએ તો જેમ કે મિત્રોને પ્રોપર્ટી માટે શેર કરવી કે બાય કરવી તો અમારા કોન્ટેક્ટ કરી શકે છે અને છ મહિને રેન્ટ ઉપર બી આપીએ તો અમારા કોન્ટેક્ટ કરી શકે છે અને જનરલ આસમાં એવું છે કે જો કોઈ અમદાવાદના બિલ્ડર હોય અમારા ધ્યાનમાં જે કોઈ અમદાવાદમાં સાઇટ ચાલતી હોય તો અમારા કોન્ટેક્ટ મને કોન્ટેક્ટ કરાવી શકે છે A bridging the gap between business and technology. So we are providing a digital solution regarding your business to achieve your business goal. We're providing a website development, mobile application development, and customer software. My specific task is I want to connect with Herbalife industry. जिनको Herbalife में इतना ग्राहक होने बैठा हो जाए, ये लोग और reference हुए जाए. Thank you so much. This service was to trolley mail, traveling mail, doubles, વગેરે રિટેલ અને હોલસેલમાં સેલિંગ કરીએ છીએ મારી સ્પેસિફિક આસ્ક છે કે કોઈ જે સ્કૂલ મેં અને ઓફિસ મેકની અંદર હોલસેલમાં બલ્કમાં કોઈ ઓર્ડર હોય તો મને કોન્ટેક્ટ કરાવી આપી શકો છો થેન્ક યુ સો મચ And we are providing services in custom clearance, warehousing, transportation, and international air and sea shipments. Please, our general ask is that if any exporter or importer is
જે અહીંયા છે અને એમના કોન્ટેક્સ્ટમાં કોઈને એક્સપોર્ટ કે ઇમ્પોર્ટ કરવું હોય તો તે મને કોન્ટેક્ટ કરી શકે. થેન્ક યુ. કોઈ બિલ્ડર એસોસિએશન ગ્રુપ સાથે જોડેલું હોય, કોઈ સ્ટ્રક્ચર એન્જિનિયર તો મને કોન્ટેક્ટ કરી શકે છે. લાસ્ટ વીકમાં અદાણીએ અંબુજા સિમેન્ટ અને એસીસી સિમેન્ટમાં બહુ મોટો સ્ટેક હોલ્ડ કર્યો છે. તો આપણે જો આવી રીતના કોઈ મોટું પરચેસ કરવા જઈ રહ્યા હોય બિઝનેસનું, તો તમારી બેલેન્સ શીટ અને તમારા કમ્પ્લાયન્સીસ બહુ સ્ટ્રોંગ કરવા જોઈશે. તો એની માટે તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. વન્સ અગેન, શાર્દુલ પટેલ રિપ્રેઝેન્ટિંગ દિશા બિઝનેસ સોલ્યુશન, યોર ફાઇનાન્સ સ્ટોપ ફોર ટેક્સ કન્સલ્ટિંગ. થેન્ક યુ. સોશિયલ મીડિયા પોસ્ટ બોલાર કસ્ટમાઇઝ એન્ડ ક્રિએટિવ. થેન્ક યુ વન્સ અગેન સેકા વિરામમાં ફ્રોમ ઇનોમ ગેરંટી. યુ આર કનેક્ટ વિથ મી ટુ ફાર્મા કંપની, હર્બલ કંપની, કોસ્મેટિક કંપની. વી આર ડિઝાઇન યુ આર ઓવર પેકેજ. થેન્ક યુ. પેન્ડિંગ અને લગ્ન કંપોઝરીમાં અમારી માર્કેટિંગ છે. લોગો ડિઝાઇન વગેરે અમે કામ કરીએ છીએ. સુઝુકી જેવી 32 થી 35 કંપનીઓમાં વેન્ડર લિસ્ટ ધરાવું છું, તે ઉપર એક્સપિરિયન્સ છે. ગુડ મોર્નિંગ. આ પ્રકારની કોઈ પણ પ્રકારનું કામકાજ હોય તો મારો સંપર્ક અવશ્ય કરો. રિસેન્ટલી એક જ મહિનામાં બે ફેમિલી સાથે પીઆરના કામ સક્સેસફુલી કરી ચૂક્યા છીએ. વન્સ મોર ટાઈમ, વન્સ અગેન વિશાલ પટેલ, થેન્ક યુ. સિમેન્ટ એફિડેવિટ લીડ પાવર ઓફ અટર્ની એટેસ્ટેશન સીટીસી કન્સેશનનું નોટરાઇઝ વર્ક હું કરી આપું છું, અને રજીસ્ટ્રેશન વર્ક જેમ કે એગ્રીમેન્ટ છે તે એગ્રેડેશન દસ્તાવેજનું પણ અમે કામ કરીએ છીએ. મારી જનરલ આસ્પેસ છે કે જે રેસિડેન્શિયલ એન્ડ કોમર્શિયલ એગ્રીમેન્ટ માટે મારો સંપર્ક કરી શકું છું. એટલે કે ફાઇનાન્સ પણ અવેલેબલ હોય છે, સાથે સાથે એસેસરી જેમ કે સ્માર્ટ વોચ છે, પાવર બેંક છે, બ્લૂટૂથ છે, એરપોર્ટ છે, એ પણ મળી રહે છે. તો જનરલ આસ્પેક્ટ છે કે અમદાવાદમાં કોઈ પણ લોકોને મોબાઈલની જરૂરિયાત હોય તો મારો સંપર્ક કરાવશો. થેન્ક યુ. મેન્યુફેક્ચરિંગ ઓફ ફ્લેટ એન્ડ ટ્યુબ, અને વી આર ઓલસો ડીલર ઓફ સેન્ચ્યુરી ફ્લેટ. You can connect with me, architect, interiors and builder. My specific task is to connect architect Jinan Malki wala in Ahmedabad and I am purchase manager che Mr. Bhavin sir. Thank you. Is tar is for studio branch che ane Asta market ma amari 1.5 varsh thayo che mai navi branch ne, to tamara relatives ke friends ne ma quality par requirement hoy to jaldi mar sampark karajo. Jai Sita. Pharma color ટેક્સટાઇલ્સ ઇન્ડસ્ટ્રીઝમાં કોરુગેટેડ બોક્સિસ, ફોર કલર્સ, સિંગલ કલર્સ અને લેમિનેશન સાથે સપ્લાય કરે છે. તો આ રિગાર્ડિંગ કોઈને બીજી કોન્ટેક્ટ હોય તો મને રેફરન્સ પાસવર્ડ કરી શકે છે. મારી જનરલ આર્ક્સમાં કોઈ પાટીદાર મેમ્બર્સ જે ક્રાફ્ટ પેપરના ડીલર્સ હોય એનો કોન્ટેક્ટ મને કરાવી શકે છે. થેન્ક યુ સો મચ. અમે લોકો તમારા વિશ્વાસ, તમારા પ્રેમ અને તમારી આશીર્વાદ સાથે એક એક્સપો સાથે આવી રહ્યા છીએ. સો એ એક્સપો જુલાઈ મંથમાં થઈ રહ્યો છે. 100+ યુનિવર્સિટીઝ એક જ જગ્યાએ ભેગી થશે. સો આ એક્સપોની અંદર તમારા રિલેટિવ્સમાં કોઈને બહાર પર ફરવા જવાનું હોય તો એને રેફરન્સ આપી શકો છો, અને અમે લોકો સ્ટુડન્ટ વિઝા રિલેટેડ પ્રોગ્રેસ આપી શકીએ. તમારા બજેટમાં કસ્ટમાઇઝ કરી આપું છું, સાથે સાથે સ્પ્રિંગ આર્ટ અને ઇકો ફ્રેન્ડલી કેન્ડલનું બી કામ કરું છું, અને મેરિડ જે લોકોને મેરિડ છાપનું ડેકોરેશન કરાવવું હોય કસ્ટમાઇઝ, એ લોકો મારો સંપર્ક કરી શકે. मैदान में आगे डटे रहने का साहस रखो, ले जाए पूरी दुनिया आपके खिलाफ हो जाए. जीवन में आता जदा फाइनेंशियल उतार चढ़ाव ने निवारवा माटे लाइफ इंश्योरेंस और हेल्थ इंश्योरेंस ની પાયા ને સંકળ તરીકે સંકળ. મારી સ્પેસિફિક આસ છે ભોપાલ દસકોઈ તાલુકાના તલાટી છે જીરા ગિરુ મુરારી, એમનો કોન્ટેક્ટ નંબર જોઈએ છે. પ્રમોશનલ કાર્ડ પ્રેસર ને સ્પ્રે પર બાયોડિગ્રેડેબલ સ્ટુડન્ટ ની અંદર કાર્ડ પ્રેસર મેન્યુફેક્ચર કરે છે. તો તમારી કાર્ડ ને ઓલવેઝ ફ્રેશ રાખવા માટે
અને તમારા બિઝનેસ ની સુરત જવા માટે મારી સાથે કેવું કે કોન્ટેક્ટ કરી શકો છો અને મારી જનરલ આસ્ક છે તમને કોર્પોરેટ ગિફ્ટિંગ અને ઓટોમોબાઈલ સેક્ટર ની અંદર સો કાર્સ પર ગિરત ની અંદર કામ કરે છે થેન્ક યુ ઓલ આઈટી પ્રોડક્ટ્સ લાઈક કમ્પ્યુટર લેપટોપ પ્રિન્ટર બાયોમેટ્રિક્સ એન્ડ સ્વિચિસ ગિયર એન્ડ રાઉટર મારી જનરલ આસ્ક છે તમારા કોઈ કોર્પોરેટ ક્લાયન્ટ અમદાવાદમાં હોય અથવા કોઈ રિલેટિવ્સ હોય એમને આ પ્રકારની કોઈ પણ જરૂરિયાત હોય તો મારો કોન્ટેક્ટ કરાવી શકો છો સ્પેશિયલી લલિતભાઈ ભૂમભાઈ અને સચિનભાઈ તમારા કોઈ ક્લાયન્ટ હોય અમદાવાદમાં સર્વિસ પ્રોવાઈડ કરવી હોય તો મારો કોન્ટેક્ટ કરાવી શકો અમે લોકો દિલ્હીના મ્યુનિસિપલ પર કામ કરીએ છીએ ઇલેક્ટ્રિકલ એફિશિયન્સી વી આર ગવર્નમેન્ટ રજિસ્ટર્ડ સ્ટાર્ટઅપ અમે લોકો ડિફરન્ટ ટાઈપ્સ ઓફ લેન્ડસ્કેપિંગ કોન્ક્રીટ પ્રોડક્ટ્સ બનાવીએ છીએ જે ઇકો ફ્રેન્ડલી છે જે અમે લોકો ઇન્ડસ્ટ્રિયલ વેસ્ટ મટીરિયલ્સમાંથી બનાવીએ છીએ એન્ડ મારો સ્પેસિફિક આસ્ક છે કે AICPL કંપની છે જે અત્યારે અમદાવાદ એરપોર્ટમાં કામ કરી રહી છે એમાં કોઈનો કોન્ટેક્ટ હોય તો મને કોન્ટેક્ટ કરાવી શકે છે અને જનરલ આસ્ક છે કે કોઈ બિઝનેસ કોન્ટેક્ટ હોય અથવા કોઈ ઇન્ડસ્ટ્રીઝ હોય તો એમાં કોન્ટેક્ટ કરાવી શકે છે આ પ્લેટફોર્મ હતું નહીં
મેન મારા કહેવાનો ઉદ્દેશ એટલો છે કે તમે જે વિચારો છો એ શક્ય થાય છે. અમદાવાદ જઈને વિચારતો હતો, અહીંયા મહેસાણાથી 3 વાગે નીકળી અને 6 વાગે 7 વાગે ત્યાં મિટિંગ કરતા હતા અને આખો દિવસ ત્યાં આજે જે કરી રહ્યા છો એ તમે કરતા હતા. એક વિચાર એવો આવ્યો કે આવું કેમ ના થાય હતા કે આપણે આખો દિવસ બગાડવો પડે અને 24 કલાક લાગતા. તમે જે આ મફતમાં ભોગવો છો ને, હું 1 લાખ રૂપિયા ભોગવીને અમદાવાદ જતો, ઉપરવાળાની ઈચ્છા થઈ મંગળભાઈ આપણા ટ્રસ્ટી ને લઈને આવ્યા તો પરેલ ભાઈ આવો વિચાર છે, આવા માણસો ભેગા કરતા 7 થી 8 લોકો અમે પેલા ભેગા થયા અને આજે જહાજ બની ગયું છે, મને દેખાઈ ગયું છે. જંગલની અંદર સૌથી ટોલેસ્ટ પ્રાણી કયું કહેવાય? સૌથી ફાસ્ટ પોતપોતાની સીમાઓ બાઉન્ડ્રી નક્કી કરેલી છે. બીજા બધા પ્રાણીઓની વાત કરીએ, સિંહ જતો હોય એની કોઈ સીમા હોય ગમે ત્યાં જાય, હમણાં તમે પોતાને જોતા હશો ગીરમાં ક્યાં ક્યાં ના ભરાય, રોડ ઉપર ભરાય બધા આગળ પાછળ થઈ જાય. બિઝનેસમેન પણ એની સીમાઓ નક્કી ના થાય અને આજે એ સીમાઓ તોડીને અમદાવાદ મહેસાણા આવી બરાબર છે અને કાલ ઉઠીને મહેસાણા મુંબઈ પણ જશે. એની સીમાઓ નક્કી ના થાય. ગ્રોથ કરવો છે તો કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળે. મહેસાણાને વિશેષ કહેવાની જરૂર છે કે તમને તમારી અંદર રહેલી શક્તિઓનું ઓરિજિનલ જ્ઞાન નથી. આ મહેસાણાએ હું ઇતિહાસને વાગો છું ને તો ભદભલા સીએમ આપ્યા છે, ભદભલા સીએમને ઉતારી પણ દીધા. આપણે એ દિશામાં નથી વિચારવાનું. આપણા માટે બિઝનેસ ઇમ્પોર્ટન્ટ છે, આપણા માટે આપણી આર્થિક સક્ષમતા વધારે મહત્વની છે. સરદાર ધામનું જીટીપીઓ પ્લેટફોર્મ એ કોઈ સોશિયલ પ્લેટફોર્મ નથી, દરેકે મગજમાં એક ગાંઠ મારી દેવા જેવી છે કે આ સોશિયલ પ્લેટફોર્મ નથી. આપણા હૃદયની અંદર આપણા બ્લડમાં આપણા વડવાઓના દ્વારા આપણને એક સંસ્કાર આપવામાં આવ્યા છે કે એકબીજાને મદદરૂપ થવું. તમારી મારી બધાની ભાવના છે કે આપણે જે તકલીફ હોય એને બધાને મદદરૂપ થવું છે આપણે, પરંતુ એ મદદરૂપ ત્યારે થઈ શક્યું જ્યારે આપણે આર્થિક રીતના સક્ષમ હોઈશું. હું એવું ચોક્કસ કહું છું કે આપણે જ્યાં આગળ આપણાથી યથાશક્તિ દાન કરવું જોઈએ, પરંતુ એ દાન કરવા માટે પહેલાં આર્થિક સક્ષમ થવું ખૂબ જરૂરી છે અને આ પ્લેટફોર્મના માધ્યમથી આપણે એ કરવા જઈ રહ્યા છીએ, કરી રહ્યા છીએ અને થઈ રહ્યું છે. તો આ આપણે ખાસ જાણવું જરૂરી છે. અગત્યનું એ નથી કે જીપીપીઓમાં આવીને આપણને શું મળ્યું, અગત્યનું એ છે કે જીપીપીઓમાં આવીને આપણે શું બની રહ્યા છે. તમે તમારી જાતનું એનાલિસિસ કરો કે જ્યારે જીપીપીઓમાં હતા ત્યારે તમે શું હતા અને તમે જીપીપીઓમાં આવીને તમે શું બન્યા છે. તો જે પૈસાના આંકડા અહીંયા આપણે જોઈ રહ્યા છીએ એનાથી વિશેષ આપણે મેળવીશું. એ કેરેક્ટરની વાત હોય, કોન્ફિડન્સની વાત હોય કે અન્ય કોઈ બી વસ્તુ હોય, તો એ બધી બાબતનું મૂલ્ય છે ને એ આપણે એને આંકડામાં ના દર્શાવી શકીએ. એટલે આ બધા વિષયોને આપણે ખૂબ સમજવું જરૂરી છે. સમાજની અપેક્ષાઓ ખૂબ છે આપણી પાસે અને આપણે એ અપેક્ષાઓને પૂર્ણ કરવાની છે. આપણી આવનારી પેઢી માટે પણ આપણે કામ અત્યારથી જ કરવું પડશે અને જે વડવાઓએ આપણને આપ્યું છે વેલ્યુ, પાટીદાર સમાજની વેલ્યુ, એ વેલ્યુને આપણે એક ઊંચા સ્થાન ઉપર લઈ જવી પડશે. બહુ બધો સમય લઈ લીધો છે પરંતુ અભિનંદન પાઠવું છું મહેસાણા ટીમને કે યજમાન તરીકે તમે ખૂબ સારી કાર્ય કર્યું છે, કારણ કે અમુક વસ્તુ અમુક કાર્યના શબ્દોથી આપણે એને ચિંતું કહીએ.
तो ये व्याजबी पण नथी कारण के एनो मूल्य ज अलग प्रकार नो होय छे अने अभिनंदन पाठवू छु अमदावाद टीम ने के जे મહેસાણા આવી એટલે આ એક સંબંધો નું એક નવું વાવેતર થયું છે એવી રીતના દરેક ડિસ્ટ્રિક્ટ એકબીજા ડિસ્ટ્રિક્ટ ની અંદર જઈ રહ્યું છે એટલે આપણે ખરા અર્થમાં મેં સીનું ઉદાહરણ આપ્યું ને આપણે સીન છે કે આપણે આપણી સીમાઓ નક્કી નથી કરી અને કાલ ઉઠીને વિદેશમાં જઈને પણ મીટિંગ કરવાની હશે તો એ પણ આપણે કરીશું हमेशा हौसला बनाओ ऊंची उड़ान का फिजूल में मत देखो कल आसमान का थैंक यू Global Party.